नमस्कार दोस्तों, स्वागत छे आप सौनू आपणी यूट्यूब चैनल भावेश भगवान में। आज आपणे एक इकोनॉमिक्सनो एवो प्रश्न एटले के जाहिर खर्चनो अर्थ समझावी तेनुं वर्गीकरण समझावो अथवा तेना विषे विस्तारपूर्वक चर्चा करो जेना विषे विगते वात करीशुं। तो सौ प्रथम तेमां आपणे प्रस्तावना जोईए तो कि 19मी सदीना राज्यों ए पोलिस राज्यों हता। आथी राज्यनुं कार्य खूब ज सीमित बनी गयुं हतुं, परंतु 20मी सदीना राज्यों ए कल्याण राज्यनी भावना धरावता हता। तेथी राज्यना खर्चमां वधारो थयो अने तेमांथी जाहेर खर्चनी विचारणा शुरू थई। ત્યારબાદ આપણે જાહેર ખર્ચનો અર્થ જોઈએ તો સૌ પ્રથમ આપણે તેની અંગ્રેજીમાં વ્યાખ્યા જોઈએ તો પબ્લિક એક્સપેન્ડિચર ઇઝ ધ એક્સપેન્ડિચર ઇન્ક્રુડેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ લોકલ બોડીઝ, જેને આપણે ગુજરાતીમાં જોઈએ તો જાહેર ખર્ચ એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે તેને જાહેર ખર્ચ કહેવામાં આવે છે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, ગ્રામ પંચાયત એટલે કે નિમ્ન સ્તર પર આવેલી। ત્યારબાદ આપણે પ્રસ્તુત દર્શાવ્યા મુદ્દાઓ જેમ કે સમગ્ર સમાજના લાભ માટે કરવામાં આવતું ખર્ચ, ચોક્કસ લોકોના લાભ માટે કરાતું ખર્ચ, પ્રત્યક્ષ વળતર પ્રાપ્ત ન થાય તે પ્રકારનું જાહેર ખર્ચ, પ્રત્યક્ષ વળતર મળતું હોય તે પ્રકારનું જાહેર ખર્ચ, આંશિક વળતર મળતું હોય તે પ્રકારનું જાહેર ખર્ચ, પૂર્ણ વળતર પ્રાપ્ત ન થાય તે પ્રકારનું જાહેર ખર્ચ, સંરક્ષણના હેતુ માટે થતું જાહેર ખર્ચ, વ્યવસાયિક હેતુ માટે થતું ખર્ચ, ઉત્પાદક અને બિન ઉત્પાદક જાહેર ખર્ચ વિગેરે આ જે મુદ્દાઓ છે જેના વિશે આપણે આગળપૂર્વક વિગતે ચર્ચા કરીશું। તો આગળ સુધી તમે બન્યા રહેજો। સૌ પ્રથમ આપણે જોઈએ સમગ્ર સમાજના લાભ માટે કરવામાં આવતું ખર્ચ, એટલે કે સરકાર દ્વારા જ્યારે ખર્ચ કરવામાં આવે છે ત્યારે સમગ્ર સમાજને ધ્યાનમાં રાખીને જો ખર્ચ કરવામાં આવતું હોય તો તેને સમગ્ર સમાજના લાભ માટે કરવામાં આવતું ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કોઈ પણ પર્ટિક્યુલર લોકોને અથવા પર્ટિક્યુલર વ્યક્તિને અથવા પર્ટિક્યુલર કમ્યુનિટીને ધ્યાનમાં રાખીને જ્યારે ખર્ચ ન કરવામાં આવતું હોય પરંતુ સમગ્ર સમાજને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવામાં આવે તો તેને આપણે સમગ્ર સમાજના લાભ માટે કરવામાં આવતું ખર્ચ તરીકે ઓળખીએ છીએ। જેમ કે સરકાર સંરક્ષણ પાછળ ખર્ચ કર્યો, તો સરકાર જ્યારે સંરક્ષણ પાછળ ખર્ચ કરે છે એટલે કે દેશની બોર્ડર અર્થાત દેશની જે સીમા છે તેના કારણે, તેના પર જે સૈનિકોને રહેલા હોય છે જેના કારણે સમગ્ર દેશના લોકોને સુરક્ષા મળી રહેતી હોય છે, જે સંરક્ષણ પાછળ સરકાર ખર્ચ કરે છે જે એક સમગ્ર સમાજના લાભ માટે કરવામાં આવતું ખર્ચ છે। જેમ કે આપણે બજેટના આંકડા પ્રમાણે જોઈએ તો 2020-21માં જે ભારતનું બજેટમાં જે સંરક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવ્યો હતો જે હતું 4,71,378 કરોડ રૂપિયાનું ખર્ચ કરવામાં આવ્યું હતું, જે સમગ્ર સમાજને ધ્યાનમાં રાખીને કરાયું હતું। ત્યાર પછી આપણે જોઈએ તો જે આપણા ભારતે હમણાં વર્તમાનમાં જ રશિયા પાસેથી જે 5 રાફેલ જેટ્સ ખરીદ્યા, જે 29 જુલાઈ 2020 એટલે કે જેની પાસે ફ્રાન્સ પાસેથી ખરીદ્યા જેની પાછળનો ખર્ચો છે 59,000 કરોડ રૂપિયાનો, તો જે પણ સમગ્ર સમાજને ધ્યાનમાં રાખીને ખરીદવામાં આવ્યા છે જે એક ખૂબ જ અગત્યનું છે। તેના પછી જોઈએ આપણે આરોગ્યનું જોઈએ તો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે આપણે COVID-19ની વેક્સિનેશન છે જેની પાછળ સરકારે 35,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી, 35,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી, જેમાંથી 20 ડિસેમ્બર સુધી
1675 કરોડ રૂપિયાની આજુબાજુ ખર્ચ કરી નાખવામાં આવ્યો છે, જે પણ સમગ્ર સમાજને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, સમગ્ર સમાજને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જે પણ ખૂબ જ અગત્યનું છે. તેના પછી બીજું છે ચોક્કસ લોકોના લાભ માટે કરાતું જાહેર ખર્ચ. ચોક્કસ લોકોના જ્યારે લાભ માટે જ્યારે ખર્ચ કરે છે સરકાર, તો તેને ચોક્કસ લોકોના લાભ માટે કરાતું જાહેર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં સમગ્ર સમાજ માટે ખર્ચ કરવામાં આવતું નથી, પરંતુ પર્ટિક્યુલર લોકો માટે ખર્ચ કરવામાં આવે છે. જેમ કે અહીંયા આપણે જોઈએ તો જેમ કે પેન્શન યોજના, જેમાં વૃદ્ધોને પેન્શન આપવામાં આવે છે. ત્યારબાદ વિકલાંગો માટે ફ્રી બસ પાસ યોજના, જેમ અહીંયા તમે ફોટામાં જોઈ શકો છો, જેમ અમુક વાર આપણે બસમાં જતા હોઈએ ત્યારે લખેલું હોય છે કે આ સીટ વિકલાંગો માટે અનામત છે, જે રીતે. ત્યારબાદ વિધવા પેન્શન યોજના, જે પણ આપણે જોઈ શકીએ છીએ. તો જેવી સુવિધાઓ આપવામાં આવે છે, એટલે ચોક્કસ લોકોના લાભ માટે સરકાર જ્યારે ખર્ચ કરે તો તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રત્યક્ષ વળતર પ્રાપ્ત ન થાય તે પ્રકારનું જાહેર ખર્ચ. પ્રત્યક્ષ વળતર પ્રાપ્ત ન થાય તે પ્રકારનું જાહેર ખર્ચ એટલે કે વિવિધ, જેમ કે સાયક્લોન આવે, જેમ કે સાયક્લોન, જેમ કે આપણે ભારતમાં જોવા જઈએ તો સૌથી વધારે સાયક્લોન એ આવતા હોય છે, જેમ કે ઓડિશામાં. તો જેમ કે આ સાયક્લોન આવેલા, જેમ કે અમ્ફાન, ઓખી, ગુલાબ, તોકતે, તો તેની પાછળ સરકાર ખૂબ જ ખર્ચ કરે છે, અને તેની પાછળ સરકાર લોકોની સુરક્ષા માટે ખર્ચ કરે છે, પરંતુ તેનાથી સરકારને કોઈ જ પ્રકારનું વળતર પ્રાપ્ત થતું નથી, સરકારને કોઈ જ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો નથી. છતાં પણ સરકારને ખર્ચ કરવું પડે છે, તો તેવા જ્યારે ખર્ચ થાય તેને પ્રત્યક્ષ રીતે વળતર ન મળતું તેવો ખર્ચ કહેવામાં આવે છે. ત્યાર પછી છે ફ્લડ. ફ્લડ એક એવી સ્થિતિ છે કે જેમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, જેમ કે કેદારનાથનો જે ફોટો છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો જ્યારે આવી ગંભીર ફ્લડ જેવી સ્થિતિ થાય, જેમ કે હમણાં જ થોડાક સમય પહેલાં ઉત્તરાખંડના ચમોલી ડિસ્ટ્રિક્ટમાં જે ગ્લેશિયર પીગળ્યું હતું, તેનાથી તપોવન પ્રોજેક્ટને જે નુકસાન થયું હતું, તેની પાસે સરકારે ખૂબ જ ખર્ચાથી લોકો સુધી મદદ પહોંચાડી હતી, જેનાથી સરકારને કોઈ જ પ્રકારનું વળતર પ્રાપ્ત થતું હોતું નથી. તેના પછી છે અર્થક્વે એટલે કે ગુજરાતના કચ્છમાં 2001માં જે ભૂકંપ આવ્યો હતો, જેનાથી લાખો લોકો ત્રાહિમાન થઈ ગયા હતા, તેની પાછળ સરકારે તેમને મદદ કરવા માટે, ખૂબ જ મદદ કરવા માટે, પરિસ્થિતિ સારી થાય તે માટે સરકારે ત્યાં કચ્છમાં ટેક્સ હોલિડે જાહેર કરી દીધો. ત્યારબાદ સરકારે તેને મદદ કરવા પાછળ જે ખર્ચ કર્યો તેમાંથી કોઈ વળતર પ્રાપ્ત નથી થતું, તેને પ્રત્યક્ષ વળતર પ્રાપ્ત ન થાય તે પ્રકારનું જાહેર ખર્ચ કહેવામાં આવે છે. તેના પછી છે વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશનના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં 2020માં નેચરલ ડિઝાસ્ટરની પાછળ 87 US બિલિયન ડોલર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તેના પછી જે પ્રત્યક્ષ વળતર મળતું હોય તે પ્રકારનું જાહેર ખર્ચ, એટલે કે સરકાર દ્વારા અમુક એવું પ્રકારનું ખર્ચ કરવામાં આવ્યું છે કે જેનાથી સરકારને વર્તમાન અર્થાત ભવિષ્યમાં કંઈ વળતર પ્રાપ્ત થશે, તો તે પ્રકારનું પ્રત્યક્ષ વળતર મળતું હોય તે પ્રકારનું જાહેર ખર્ચ કહેવામાં આવે છે. જેમ કે સરકાર બજેટ 2021માં એજ્યુકેશન પાછળ 93,224 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જે સરકારને વર્તમાન નહીં તો ફ્યુચરમાં જે સરકાર ઇન્વેસ્ટ કરે છે, જેનાથી સારા સારા અને કુશળ ડૉક્ટરો, એન્જિનિયરો, ટીચરો, બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓ દેશને મળી રહેશે. જેવું સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવતું હોય તેને પ્રત્યક્ષ વળતર મળતું હોય તે પ્રકારનું જાહેર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તેના પછી છે વ્યવસાયિક હેતુ માટે થતું જાહેર ખર્ચ. સરકાર વ્યવસાયિક હેતુ માટે ખર્ચ કરે છે. સરકાર કેટલાક વ્યવસાયો પણ વ્યવસાય કરતી હોય છે,
જેમ કે સરકાર દ્વારા ઇન્ડિયન રેલવે ઇન્ડિયન પોસ્ટ ચલાવવામાં આવે છે, જેમાં સરકારને વ્યવસાયિક હેતુ માટે જતો ખર્ચ કહેવામાં આવે છે. જેમ કે ઇન્ડિયન રેલવે રેવન્યુ 2021-22ના આંકડા પ્રમાણે 2,17,460 કરોડ રહેવાનો અંદાજ હતો, જે 2019-20 કરતાં 12% વધારે છે. ત્યારબાદ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ વિથ ઇઝ નેટવર્ક ઓફ 156,721 પોસ્ટ ઓફિસ ઇન્ડિયામાં આવેલી છે, જે લાર્જેસ્ટ નેટવર્ક ઇન વર્લ્ડનું સૌથી લાર્જેસ્ટ નેટવર્ક છે. ઇન્ડિયન પોસ્ટ રેવન્યુ 13,700 કરોડ રૂપિયા છે 2021-22 પ્રમાણે. ત્યારબાદ સંરક્ષણના હેતુ માટે થતું જાહેર ખર્ચ. સરકાર સંરક્ષણ માટે વિવિધ પ્રકારના જે ખર્ચ કરતી હોય છે તેના સંરક્ષણ હેતુ માટે થતું જાહેર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે જે બ્રહ્મોસ મિસાઇલ છે, અહીં આપણે જોઈ શકીએ છીએ કે બ્રહ્મોસ મિસાઇલ રાજપથ પરનો ફોટો છે. બ્રહ્મોસ મિસાઇલ, તો બ્રહ્મોસ મિસાઇલ પર એક્સપેક્ટ ટોટલ રૂપિયા 13 US$ નો ખર્ચ કરવામાં આવે છે. બ્રહ્મોસ મિસાઇલ છે જે બે નદી બ્રહ્મપુત્ર પ્લસ મસ્કવા, ભારતની બ્રહ્મપુત્ર અને રશની મસ્કવા નદીથી નામ આપેલું છે, જેને કહેવાય છે બ્રહ્મપુત્ર. આ પરીક્ષામાં પૂછાઈ શકે એટલે ધ્યાનમાં રાખવા જેવો સવાલ છે. તેના પછી છે ઇન્ડિયા વર્સિસ રશિયા ડીલ 5,000 કરોડ. હમણાં જ રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન ભારતમાં આવ્યા હતા ત્યારે આ ડીલ થઈ હતી 5,000 કરોડ રૂપિયાની, જે આપણે જોઈ શકીએ છીએ. તેના પછી છે ઉત્પાદક અને બિન ઉત્પાદક કહીએ જાહેર ખર્ચ. ઉત્પાદક જાહેર ખર્ચ એટલે કે રેલવે પોસ્ટ, એટલે કે જેનાથી સરકારને કઈ જ પ્રત્યક્ષ રીતે વળતર પ્રાપ્ત થાય તો તેને ઉત્પાદક જાહેર ખર્ચ કહેવામાં આવે છે. અને બિન ઉત્પાદક જાહેર ખર્ચ એટલે કે સરકારને તેની પાસેથી કોઈ જ પ્રકારની વળતર મળતું નથી. જેમ કે કોઈ પણ ડિઝાસ્ટર હોય, કોઈ પણ ડિફેન્સ ઇમ્પ્રુવમેન્ટની પાછળ હોય, અર્થાત કોઈ પણ એવો ક્રાઇસિસ હોય, તેની પાસે સરકારને કંઈ જ મળતું નથી. ઉત્પાદક બિન ઉત્પાદક ખર્ચ કહેવામાં આવે છે. થેન્ક યુ. જો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.